બનાસકાંઠા લોકસભા બેઠક કે જ્યાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો શાબ્દિક યુદ્ધથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ જ્ઞાનીબેન પર સાધ્યું નિશાન. રેખા ચૌધરી કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ જ્ઞાનીબેન ઠાકોર ઉપર નિશાન સાધ્યું. રેખા ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. બનાસકાંઠા લોકસભા બેઠક સૌથી ઇન્ટરેસ્ટિંગ, જો કોઈ ચૂંટણી આ લોકસભામાં રહેશે તો આ બેઠક ઉપર રહેશે. કારણ કે અત્યાર સુધી જે જાહેર થયેલા ઉમેદવારો છે તેમાં એકમાત્ર બેઠક છે કે જ્યાં મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી છે, જે હાલ વાવથી ધારાસભ્ય છે, અને ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. લાખો લોકોના બલિદાન પછી મોદી સાહેબના નેતૃત્વમાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એવા મોદી સાહેબની હું ઉમેદવાર છું. અને કાશ્મીરમાં 370ની કલમ જેણે દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું. એટલે મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે. સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેને પ્રચંડ પ્રચાર કર્યો અને બનાસની બેન બાદ હવે ગરીબ પરિવારની દીકરી તરીકે જ્ઞાનીબેન પ્રચાર કરી રહ્યા છે. પાલનપુરના મોટા ગામે જ્ઞાનીબેને પ્રચાર કર્યો અને કહ્યું કે લોકો બનાસકાંઠામાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે. તો એક તરફ છે ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી, જે ચૌધરી સમાજમાંથી આવે છે, અને બીજી તરફ છે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર, જે ઠાકોર સમાજમાંથી આવે છે. આ વખતે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ચૌધરી વર્સિસ ઠાકોરનો જંગ છે અને બનાસકાંઠા બેઠક ઉપર સૌથી વધારે પ્રભુત્વ પણ આ બે જ્ઞાતિઓનું રહેલું છે, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ. સૌથી ઇન્ટરેસ્ટિંગ આ જંગ એટલા માટે કેમ કે એકમાત્ર બેઠક અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોમાં કે જ્યાં મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. એ પોતાના વ્યક્તિગત માટે ના હોય એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા એ પૈકીનું ઉદાહરણ છે. અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બહેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ. પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ આગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારું કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય. અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોને રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદાઓમાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકાજી આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત જિલ્લો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને. ગામના આગેવાનોએ તમામ ચૂંટણીનો ખર્ચો પણ ઉપાડી લીધો ત્યારે શરૂઆત ખૂબ સારી પાલનપુર તાલુકે કરાવી છે અને આ વિસ્તારમાં ખૂબ મોટી લીડ એ કોંગ્રેસ પાર્ટીને મળશે એવા તમામ આગેવાનોએ વિનંતી કરી છે. મેં પોતે પણ વિનંતી કરી છે અને આપ સૌ મીડિયાના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે લોકસભાની ચૂંટણીની અંદર ક્યારે આવડો મોટો માહોલ હોતો નથી, પણ લોકો જ્યારે પરિવર્તન ઈચ્છી રહ્યા છે ત્યારે આવડી મોટી સંખ્યા એ વિધાનસભા હોય કે બીજી ચૂંટણી હોય તો હોય, પણ લોકસભાની અંદર આ બે બે કલાક લેટ હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહી મારી વાત સાંભળે છે, આવકાર આપે છે અને બહુમતીની ખાતરી આપે એ એક તંદુરસ્ત લોકશાહી આપણી સૌની સામે, નજરની સામે જોવા મળી છે. અમારી પાસે કાંઈ જ આપવા નથી, અમે અનેક સંસાધનો છે છતાં પણ લોકો અમારી વિચારધારાને અમારા સાથે આશીર્વાદ માટે આપવા માટે વધાર્યા છે એ બદલ એમનો ખૂબ હું આભાર માનું છું.